नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल में अमे तमारू हार्दिक स्वागत करीए छीए। आजे आपणे तमे जोई शको छो, आपणे लख्युं छे अहींया के विजन NMMS, एना माटे एमां आपणे वात थती हती विभाग नंबर 1 ए प्रकरण 1 संख्या श्रेणी। आनी पहेला तमे आना विषे ना बेसिक समझ, एकी संख्याओ बेकी संख्याओ कोने कहेवाय, घन संख्याओ, पूर्ण वर्ग घन, पूर्ण घन संख्याओ, पूर्ण वर्ग संख्याओ, आवी बधी आपणे पहेला भागनी अंदर वात करी हती। એમાં તમને એમ પણ વાત કરી હતી કે હવે પછી આના પછીના આપણે બીજા ભાગમાં આપણે 1 થી 8 નિયમો જોવાના છે। તો આજે આપણે નિયમ નંબર 1 અને નિયમ નંબર 2ની વાત કરવાની છે। તો જોઈએ આપણે નિયમ નંબર 1, એમાં શું કહેવા માંગે છે। નિયમ 1 આપણો એવો છે કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો થતો હોય। શ્રેણી કોને કહેવાય આપણે સમજી ગયા છીએ, કોઈ પણ પેટર્ન હોય, કોઈ ભાત હોય, કોઈ સાંકળ હોય, એને આપણે શું કહેવામાં આવે છે, શ્રેણી કહેવામાં આવે છે। આપણે આની પહેલાના ભાગમાં આપણે શીખી ગયા છીએ। કોઈએ ભાગ ન જોયો હોય તો આની પહેલાનો પહેલો ભાગ તમે જોઈ લેજો, એટલે શ્રેણી કોને કહેવાય એના સામાન્ય સમજ શું છે એ તમને ખબર પડી જાય। હવે આપણે વાત કરીએ કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો આપણો નિયમ નંબર 1 છે, તો એમાં આપણે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે એની વાત કરશું। તો અહીંયા તમને એક પહેલું આપ્યું છે કે સમાન સંખ્યાનો ઉમેરો થતો હોય। કેવી સંખ્યા? કે સમાન સંખ્યાનો ઉમેરો થતો હોય, તો એવું તમને એક સરસ મજાનું ઉદાહરણ નંબર આપ્યું છે, બરાબર। તો ઉદાહરણમાં આપણે જો રકમ આપી કેવી 2, 5, 8, 11 અને 14, તો અહીંયા શું આવશે એવું આપણને કીધું છે। તો હવે તમે અહીંયા તમે જુઓ તો કે અહીંયા 2 હશે તો અહીંયા કેટલા છે 5, તો 2માં કેટલા ઉમેરે તો 5 છે, 2માં કેટલા ઉમેરવાના 3 ઉમેરો તો કેટલા થાય 5 થાય। એટલે કે આ 2ની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ +3, એટલે કેટલા થાય 5 થાય। તો હવે તમે જુઓ 5માં કેટલા ઉમેરો તો 8 થાય, 5માં કેટલા ઉમેરો તો 8 થાય, 5 ને 3 કેટલા થઈ જાય 8 થઈ ગયા। એટલે કે સમાન સંખ્યાનો ઉમેરો, એટલે કે સમાન સંખ્યાનો ઉમેરો થશે અહીંયા 3 તો અહીંયા 3। હવે તમે જો 8માં કેટલા ઉમેરો તો 11 થાય, તો 8માં પણ કેટલા ઉમેરવા પડશે 3 ઉમેરવા પડશે। 11માં કેટલા ઉમેરો તો 14 થાય, તો 11 વત્તા 3 બરાબર 14। હવે આપણે અહીંયા કઈ સંખ્યા આવશે, તો અહીંયા આપણે શું હતું 14, બરાબર। હવે તમે 14માં કેટલા ઉમેરવાના 3, તો 14 ને 3 કેટલા થાય 17, તો આપણો જવાબ શું મળ્યો 17 મળી ગયો। સમાન સંખ્યાનો એટલે 3, 3, 3 એક જ સરખી સંખ્યાનો શું થાય છે ઉમેરો થાય છે। આવા દાખલા જે આપણે સંખ્યા શ્રેણીની વાત કરી એમાં તમારે 90 માર્કનું રિઝનિંગ આવે, એની અંદર 10 માર્કના સંખ્યા શ્રેણીના તમારા પ્રશ્નો હશે, 10 પ્રશ્નો હશે। એટલે આ જે સંખ્યા શ્રેણી જે છે એ ખૂબ જ એવી મહત્વની છે, એટલે ખાસ તમે વિડીયો જોજો। તો તમે જુઓ કે સમાન સંખ્યાને આપણે એક ઉદાહરણ જોયું કે સરખી સંખ્યાનો ઉમેરો, જવાબ શું આવશે 17 આવશે। ત્યાર પછી આપણે બીજું જોઈએ કે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો, કેવા ક્રમમાં, ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો થતો હોય। હવે તમે અહીંયા જુઓ કે અહીંયા 6માં, અહીંયા 6 હશે 7, 9, 12, 16, 21, અહીંયા પ્રશ્ન ચિહ્ન, તો અહીંયા શું આવશે તો આપણે જોઈએ કે અહીંયા 6 હશે તો અહીંયા કેટલા છે 7 છે, તો 6ની અંદર કેટલા ઉમેરો તો 7 થાય, તો કે +1 ઉમેરો પડે ને, તો 6ને કેટલા થાય 7 થાય। હવે અહીંયા 7 છે તો 7માં કેટલા ઉમેરો તો 9 થાય, 7 ને 2 9, 7 ને 8 ને 9 2 ઉમેર્યા। ત્યાર પછી અહીંયા 9 છે તો 9માં કેટલા ઉમેરો તો 12 થાય 3 10 11 12, પછી 12માં કેટલા ઉમેરો તો 16 થાય, તો કે 4 12 ને 4 16, 16માં કેટલા ઉમેરો તો 21 થશે, તો અહીંયા તમે જુઓ તો 5 16 ને 5 21। હવે આપણે અહીંયા શું આવ્યું, પ્રશ્ન ચિહ્ન આવ્યું, તો અહીંયા આપણે 21 છે, તો આપણે ક્રમમાં તમે જુઓ કે અહીંયા આપણે 1 2 3 4 5, તો હવે કેટલા આવશે +6, બરાબર। તો 21માં 6 ઉમેરો કેટલા થાય 27 થાય, તો અહીંયા પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આપણે શું આવશે 27 આવશે, સમજાણું। અહીં શું કીધું કે ચડતા ક્રમમાં સંખ્યાનો વધારો, તો અહીંયા ચડતા ક્રમ છે 1 2 3 4 5 6, સંખ્યાનો શું થતો હોય વધારો થતો હોય, એવી રીતે તમારા અહીંયા 27 જવાબ આવશે। ચલો ત્યાર પછી આપણે વાત કરીએ કે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો વધારો। આ જે બેકી સંખ્યા જે છે આપણે પહેલા ભાગની અંદર શીખી ગયા કે બેકી સંખ્યા કોને કહેવામાં આવે, 2 4 6 8 10 12 14 16 18 20, આ બધી બેકી સંખ્યાઓ અનંત સુધી આવેલી હોય છે। તો જોઈએ આપણે અહીંયા આપણને આપ્યા છે 3 3માં બેકી સંખ્યા ઉમેરો, એટલે કેટલા થાય, પહેલી બેકી સંખ્યા કઈ છે 2 3 ને 2 કેટલા થાય 5, એના પછી ક્રમિક કીધું એટલે એના પછી 2 પછી કેટલી આવે 4, તો 5 ને 4 કેટલા થાય 9, હવે 9 પછી અહીંયા કેટલા આવ્યા 15 આવ્યા, તો હવે તમે જુઓ
કે 15 આવે તો 4 પછી બેકી સંખ્યા કઈ આવશે 6 તો 9 ને 6 કેટલા થાય 15 ચલો એના પછી 6 પછી બેકી સંખ્યા કઈ આવશે તો કે 8 તો 15 ને 8 કેટલા થાય 23 થઈ ગયા 4 પછી એના પછી બેકી સંખ્યા કઈ આવશે 8 પછી તો કે 10 પ્લસ 10 બરાબર ને 2 4 2 4 6 8 અને 10 તો 23 ની અંદર 10 ઉમેરો તો કેટલા થશે અહીંયા તમને જવાબ મળશે 33 સમજાણું ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો એટલે જવાબ આપણને મળશે 33 ત્યાર પછી આપણે વાત કરી કે સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો કેવી સંખ્યાનો એકી સંખ્યાનો ઉમેરો અહીંયા આપણે બેકી સંખ્યાનો ઉમેરો તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા આપણને કેટલા આપેલા છે 2 તો પહેલી એકી સંખ્યા કઈ આવશે તો કે પ્લસ 1 2 ને 1 કેટલા થઈ ગયા 3 થઈ ગયા 4 પછી એના પછી એકી સંખ્યા કઈ આવશે તો કે 3 તો 3 ને 3 કેટલા થઈ ગયા 6 થઈ ગયા 4 પછી એના પછી એકી સંખ્યા કઈ આવશે 3 પછી 5 તો 6 અને 5 કેટલા થઈ ગયા 11 થઈ ગયા એના પછી એકી સંખ્યા કઈ આવશે 7 તો 11 ને 7 કેટલા થઈ ગયા 18 થઈ ગયા હવે આપણે જે પ્રશ્ન છીને અહીં આવ્યો કે 1 3 5 7 એના પછી એકી સંખ્યા કઈ આવે તો કે 9 કેટલી આવે 9 આવે તો 18 ને 9 કેટલા થાય 18 માં 9 ઉમેરો 27 સમજાણો આ ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો છે ખાસ ધ્યાન આપજો ત્યાર પછી આપણે એના પછી નેક્સ્ટ ઉદાહરણની વાત કરીએ કે સંખ્યામાં ક્રમિક સંખ્યાઓના વર્ગનો ઉમેરો શેનો ઉમેરો થયો છે સંખ્યાઓના વર્ગનો ઉમેરો થયો છે તો જોઈએ આપણે અહીંયા કેટલા છે 3 કેટલા છે 3 હવે તમે જુઓ સંખ્યાઓના વર્ગનો ઉમેરો 2 નો વર્ગ કેટલો થાય 4 થાય 3 ને 4 7 થઈ ગયા એના પછી 2 પછી 3 નો વર્ગ કરો કેટલા થાય 9 થાય તો 7 ને 9 કેટલા થાય 16 થઈ ગયા એના પછી ક્રમિક 3 નો વર્ગ થઈ ગયો હવે 4 નો વર્ગ એટલે કેટલા થશે 16 થશે એટલે 16 ને 16 કેટલા 32 થઈ ગયા એના પછી 4 પછી 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25 થાય 32 ને 25 57 થઈ જાય 5 ને 2 7 3 ને 2 5 એટલે 57 થઈ ગયા ત્યાર પછી તમે ક્રમિક જુઓ આપણે અહીંયા જોઈએ જુઓ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ તો અહીંયા કોનો વર્ગ આવશે 6 નો વર્ગ 6 નો વર્ગ કેટલો થાય 36 થાય હવે 57 ને 36 તમે કરો એટલે કે 57 વત્તા 36 6 ને 7 કેટલા થાય 13 નો તગડો બધી 1 5 ને 1 6 6 ને 3 9 એટલે જવાબ કેટલો આવશે આપણો અહીંયા 93 જવાબ આવશે કેટલો આવશે 93 જવાબ આપણને મળે શું કીધું છે આપણને ક્રમિક સંખ્યાઓમાં વર્ગનો ઉમેરો કીધો છે એટલે અહીંયા વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 6 નો વર્ગ અને આપણો જવાબ આપણને મળી ગયો છે જે આ પ્રશ્ન ચિહ્ન હતું ત્યાં ખાલી જગ્યા હતી એના પછી આપણે ઉદાહરણ જોઈએ કે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો કોનો ઉમેરો આપણને કીધો છે સંખ્યા કેવી હોવી જોઈએ બેકી બેકી સંખ્યાઓનો પાછો વર્ગનો ઉમેરો કીધો છે તો હવે તમે અહીંયા જુઓ તો કે અહીંયા 3 છે અહીંયા કેટલા છે 7 છે તો પ્રથમ બેકી સંખ્યા આપણી કઈ આવશે 2 તો 2 નો વર્ગ કેટલો થાય 4 તો 3 ને 4 7 થઈ ગયા એના પછી આપણે વાત કરીએ આપણને કીધું છે બેકી સંખ્યા એ મગજમાં રાખવાની છે 2 પછી બેકી સંખ્યા કઈ આવે 4 તો 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 16 ને 7 કેટલા થાય 23 થઈ ગયા ચાલો એના પછી નેક્સ્ટ 2 4 પછી કેટલા આવશે 6 તો 6 નો વર્ગ કેટલો થાય 36 તો 23 માં 36 ઉમેરો તો 6 ને 3 9 3 ને 2 5 આવી ગયા ચાલો એના પછી બેકી સંખ્યા કઈ આવશે 6 પછી 8 તો 8 નો વર્ગ કેટલો થાય 66 થાય તો 59 માં 66 ઉમેરો એટલે 9 ને 4 કેટલા થયા 13 13 નો તગડો વધી 1 5 ને 6 6 ને 6 12 આવી ગયા 123 એના પછી બેકી સંખ્યા કઈ આવશે 8 પછી આવશે આપણે 10 તો 10 નો વર્ગ કેટલો થાય 100 તો 123 માં 100 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 223 થઈ ગયા એટલે આપણો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે 223 રેડી ચલો ત્યાર પછી આપણે જોઈએ કે સંખ્યાઓમાં ક્રમિક ઘન સંખ્યાનો ઉમેરો ક્રમિક ઘન સંખ્યાનો ઉમેરો આપણે વાત કરી છે હવે અહીંયા તમે જો અહીંયા આપણને કેટલા આપેલા છે 2 આપેલા છે કેટલા આપેલા છે 2 અને અહીંયા કેટલા છે 10 37 101 226 ને અહીંયા ખાલી જગ્યા આપણને આપે તો હવે તમે અહીંયા જુઓ કે 2 પછી 10 તો 2 પછી 10 કેવી રીતે આવે તો આપણને શું કીધું છે ઘન સંખ્યા કીધી છે
આવું તમે પરીક્ષામાં ઘન સંખ્યા ઉલ્લેખ નહીં કર્યો, આ પછી આપણે મગજમાં આવું વિચારવું પડે કે આ કઈ સંખ્યા એના પછી આવતી છે, તો એનો ઘન કર્યો છે, વર્ગ કર્યો છે, કે ક્રમિક સંખ્યાનો ઉમેરો કર્યો છે, સમાન સંખ્યાનો ઉમેરો કર્યો છે, એ આપણે વિચારવાનું. પણ આ તમે નિયમો સમજેલા છો તો તમને ખબર પડશે. જોઈએ આપણે કે સંખ્યાઓમાં ક્રમિક ઘન સંખ્યા કીધી છે. હવે તમે બેનો ઘન કરો કેટલો થાય? આઠ થાય. બેનો ઘન કેટલો થાય? આઠ. એટલે અહીંયા બેનો ઘન કર્યો, બે અને આઠ કેટલા થયા? દસ થઈ ગયા. ચાર પછી અહીંયા તમે જુઓ, બેનો ઘન કર્યો તો પછી ત્રણનો ઘન કેટલો થાય? સત્યાવીસ થાય. તો દસ અને સત્યાવીસ કેટલા થયા? સાડત્રીસ થઈ ગયા. ચાર પછી ક્રમિક ચારનો ઘન, બેનો ઘન, ત્રણનો ઘન, ચારનો ઘન, ચારનો ઘન કેટલો થાય? ચોસઠ. તો સાડત્રીસ ને ચોસઠ, તો ચાર સાતને ચાર અગિયાર, અગિયારનો એકડો વધી એક, છ ને ચાર દસ થઈ ગયા, એકસો દસ, એકસો એક. ચાર પછી તમે જુઓ કે અહીંયા આપણે બે ત્રણ ચાર, હવે પાંચનો ઘન કેટલો થશે? એકસો ને પચીસ. એકસો એકમાં એકસો પચીસ ઉમેરો, એકસો ને એકસો એકમાં એકસો પચીસ એટલે બસો ને છવ્વીસ મળી ગયા આપણને. ચાર પછી આપણે વાત કરીએ કે અહીંયા આવી ગયું બે ત્રણ ચાર પાંચ, હવે છનો ઘન, છનો ઘન થાય બસો ને સોળ, એટલે બસો છવ્વીસમાં બસો સોળ ઉમેરો. અહીંયા કરી દો, બસો ને છવ્વીસ વત્તા બસો ને સોળ, તો છ ને છ કેટલા થાય? બાર. બારનો બગડો વધી એક, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, બે ને બે ચાર, કેટલું છો આપણને મળ્યું? ખાલી જગ્યામાં લખી નાખો, ચારસો ને બેતાલીસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જે વિડીયો જે છે ખાલી વિઝન એનએમએમએસ એટલે કે ધોરણ આઠ માટે નથી, કોઈ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એમાં આ રીઝનિંગ પૂછાય છે, તો એના માટે તમે અમારા વિડીયો વધારે જોવા માટે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.